ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં કર્ણેત નજીક ભીમપુરા રતનપુરની વચ્ચે રેતી માફિયાઓ દ્વારા થતા ગેરકાયદેસર રેતી ખનન ઉપર ખાન ખનીજ અને ડભોઈ પોલીસ તંત્રએ ત્રાટકી બે ટ્રક એક ટ્રેક્ટર અને એક જેસીબી મશીન જપ્ત કરી રેતી માફિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડભોઈ તાલુકામાં આજકાલ ગેરકાયદેસર રેતી અને માટીખનનનો વેપલો ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે। ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં કર્ણેત નજીક આવેલ ભીમપુરા અને રતનપુરની વચ્ચે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હોવાની માહિતી ખાન ખનીજ અને પોલીસ વિભાગને મળતાની સાથે જ પોલીસ અને ખાન ખનીજની ટીમ દ્વારા સંયુક્તપણે ગેરકાયદેસર ચાલી રહેલા રેતી ખનનના સ્પોટ ઉપર અચાનક છાપો મારતા રેતી ભરતું જેસીબી મશીન ભરવા આવેલી બે ખાલી ટ્રકો અને રેતી ભરેલું એક ટ્રેક્ટર ઘટના સ્થળેથી રંગે હાથે ઝડપી પાડ્યું હતું। ખાણ ખનીજ દ્વારા આ તબક્કે સ્થળ સ્થિતિ મુજબનું પંચનામું કરી ઉપરોક્ત તમામ વાહનો જપ્ત કરી ડભોઈ પોલીસને સુપ્રત કર્યા છે। તો બીજી તરફ ખાણ ખનીજ દ્વારા ગેરકાયદેસર થઈ રહેલા રેતી ખનન કેટલા પ્રમાણમાં થયું છે, કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે એની તપાસ તો દોડ ચલાવી ઝડપી પાડી તેઓના કાયદેસરનો દંડ થાય એ માટે કાયદેસરના ચક્રો ગતિમાન કર્યા છે, જેને લઈ ગેરકાયદેસર રીતે ખનન કરતા આવા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે।